वेरी गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण 10 गुजराती मीडियम में टेक्स्ट बुक नो अभ्यास कर्यो ज नथी। टेक्स्ट बुक अत्यार सुधी में एटला माटे नोती लीधी कि आपणे धोरण 10 नु गुजराती मीडियम नु व्याकरण विशाळ प्रमाण में छे। व्याकरण एक बे टॉपिक नथी पण व्याकरण वधु में वधु व्याकरण छे। એટલા માટે આપણે ધોરણ 10નું છે એ એક કામ નથી કર્યું, ટેક્સ્ટ બુક નથી લીધી, વ્યાકરણના બની શકે એટલા વધારે પોઈન્ટ કર્યા છે, જેથી કરીને તમારે છે એની તૈયારી થતી રહે, એની પ્રેક્ટિસ થતી રહે, પ્રેક્ટિસ થાય તો એમાં માર્ક પણ આવે ને તમે પરીક્ષામાં આવે એટલે સીધા ઓળખી જાઓ કે આમાં આ જવાબ છે। તો હવે વ્યાકરણને થોડોક સમય છે બાજુમાં મૂકીએ છીએ, બાજુમાં મૂકીએ છીએ એટલે કે હું વ્યાકરણ અત્યારના નહીં કરાવું થોડેક સમય માટે, ત્યાં સુધીમાં જેટલો સમય ન કરો એટલો સમય તમે એક કામ કરશો કે એટલો સમય છે તમારે જેટલું વ્યાકરણ કરાવ્યું છે એટલાની પ્રેક્ટિસ કરી નાખો, એ પ્રેક્ટિસ કરો એટલો સમય, ત્યાં સુધીમાં એકાદ બે કાવ્ય કે પાઠ પૂરા કરી નાખો એટલે તમારે છે વ્યાકરણની પ્રેક્ટિસ થઈ જાય ને આ બાજુ પાઠ પણ પૂરા થઈ જાય। હું ગૌરવ ભટ્ટ, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો ગુજરાતી વિષયનો શિક્ષક, 10 અને 12માં મહદી સ્કૂલમાં છે એ છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરાવું છું। 8મું વર્ષ રનિંગ છે અને મારો 13મું વર્ષ રનિંગ એક્સપિરિયન્સ છે। અને મારો એક ધ્યેય એવો છે કે ગુજરાતીમાં છે વ્યાકરણમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક આવે, એક પણ માર્ક ન કપાય અને સાથે સાથે છે 85 અપ ધોરણ 10માં પણ જાય એવી મારી ખૂબ જ ઈચ્છા છે। એટલા માટે હું વ્યાકરણને ખૂબ મજબૂત બનાવવા પ્રયત્ન કરું છું, ઓબ્જેક્ટિવ સારામાં સારું લખી શકે, જોડણીમાં ભૂલ ન કરી શકે કરે એવા પ્રયત્ન મારા હોય છે। તેથી છે એ વિદ્યાર્થીઓની વ્યાકરણની પ્રેક્ટિસ પણ હું વધારે ચાલુ રાખું છું અને આપણે ગુજરાતીમાં 93 સુધી પણ વિદ્યાર્થીઓને પહોંચાડેલા છે, તો એવો ધ્યેય છે કે હજી પણ એવા માર્ક પહોંચી શકે। આજે આપણે વૈષ્ણવજન કાવ્ય ભણવા જઈ રહ્યા છે, વૈષ્ણવજન કાવ્ય ભણવા જઈ રહ્યા છે, એ કાવ્યમાં આપણે ચર્ચા છે એ કરીએ એ પહેલાં એનો કવિ પરિચયની બધું ભણી લઈએ। વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર છે પદ અથવા ભજન, કાવ્યનો પ્રકાર છે પદ અથવા ભજન અને કવિનું નામ છે નરસિંહ મહેતા, કવિનું નામ છે નરસિંહ મહેતા। વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર પદ અને ભજન, બરોબર। આ કાવ્ય છે એ ખૂબ પ્રખ્યાત થયું છે, એનું કારણ એક જ છે, કારણ કે નરસિંહ મહેતાનું જે આ કાવ્ય છે એ ગાંધીજીનું પ્રિય કાવ્ય હતું, ગાંધીજીનું પ્રિય કાવ્ય હતું। કયું કાવ્ય? તો કે વૈષ્ણવજન। વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર કયો છે? તો કે પદ અથવા ભજન છે, બરોબર। પદ લખી શકો અને ભજન પણ લખી શકો, પણ પ્રાયોરિટી પદને આપ્યું, ઓપ્શન્સ આપ્યા હોય ભજન જ ઓપ્શન્સ આપ્યો હોય તો ભજન લખી શકાય। પછી કવિનું નામ છે એ નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતાને એક બિરુદ મળેલું છે, એ આદિકવિનું બિરુદ છે, આદિકવિનું બિરુદ છે। નરસિંહ મહેતા આશરે 15મી સદીમાં થઈ ગયા, 15મી સદીમાં, બરોબર। નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો અને એમનું વતન જૂનાગઢ છે। વૈષ્ણવજન કાવ્ય, વૈષ્ણવજન એટલે શું? તો વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત, વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત। કહેવાય છે કે નરસિંહ મહેતાએ 75,000 જેટલા પદો લખ્યા છે, 75,000 જેટલા પદો લખ્યા છે। વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત, વૈષ્ણવનો વજન, વિષ્ણુનો ભક્ત એટલે સમાસ શીખા છે, આ સમાસ થાય તત્પુરુષ સમાસ, બરોબર। વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર છે પદ અને ભજન, કવિનું નામ છે નરસિંહ મહેતા, એમનો જન્મ તળાજામાં થયો છે, વતન જૂનાગઢ છે, બિરુદ આદિકવિનું મળેલું છે, આશરે 15મી સદીમાં થઈ ગયા। આ વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીનું પ્રિય કાવ્ય છે, પછી 75,000 જેટલા પદો લખેલા છે અને છે એ વૈષ્ણવજન કાવ્ય છે એ પહેલાં નરસિંહ મહેતાનો હજી થોડો પરિચય મેળવીએ કે નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો અને તળાજામાં જન્મ થયો
ત્યારે એ બોલી ન શકતા અને એના ભાભી એને મેણા માર્યા કરતા, તમારા ભાઈ આખો દી કામ કર્યા કરે છે ને તમે કામ નથી કરતા, આમ ને તેમ ને. એટલે એક વખત કંટાળીને એ રડતા રડતા દુઃખી થતા થતા દોડતા દોડતા ગોપનાથ ભાઈએ ગયા. તળાજાથી ગોપનાથ બહુ આઘું નથી, આઘું છે ખરા પણ બહુ આઘું નથી, બરાબર. ત્યાં જઈને શિવલિંગને ભેટી પડ્યા અને રડવા લાગ્યા, અને એને કારણે છે કહેવાય છે કે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે એને કીધું કે માંગ, તારે શું માંગવું છે. તો એટલે બોલવાનું કેમ ન માંગ્યું, પણ એ કહે કે મારે કૃષ્ણની છે એ રાસલીલા જોવી છે. તો ભગવાને શિવ ભગવાનને કહે જ કહેવાય છે કે મસાલ આપી હાથમાં, એ કહે કે આ મસાલથી તને રાસલીલા દેખાડશે. તો રાસલીલા જોવામાં એટલા મશગુલ થઈ ગયા, એટલા મશગુલ થઈ ગયા કે પેલી જે મસાલ હતી એનાથી હાથ દાજી ગયો ત્યારે તો ખબર પડી કે પોતે તો ક્યારના રાસલીલા જોવે છે. અને પછી એને બોલે એ બોલવાનું શરૂ થાય છે અથવા બોલેવા માંડે છે. અને પછી જૂનાગઢ જાય છે. જૂનાગઢમાં બહુ ખાસ કાંઈ કામ કરતા નથી, મોટે ભાગે છે એ ભગવાનની ભક્તિ જ કરતા હોય, સતત ભગવાનની ભક્તિ જ કર્યા કરે. અને મોરારી બાપુ જ્યારે પણ ત્યાં કથા કરે ત્યારે એમ બોલતા હોય છે, હજી પણ અહીંયા ક્યાંક એવું લાગ્યા કરે છે કે હજી પણ અહીંયા ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. ગુજરાત જેનો ભાતી છે, ગિરનાર જેનો છાતી છે, ત્યારે લાગે ઈશ્વર પણ ગુજરાતી છે. એવું પણ ઘણી વખત કહેવાય છે. જૂનાગઢમાં વર્ષો જૂની જગ્યા છે, બરાબર. આમ કહેવાય કે મૌર્યના સમયથી છે ત્યાં, અશોકના શિલાલેખે છે, મૌર્ય યુગના સમયથી છે ત્યાં જનજીવનના અસ્તિત્વ છે, એની પહેલાં પણ હશે, બરાબર. તો આ ખરેખર એક નરસિંહ મહેતાનું એક પાત્ર એવું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ જેવું છે. એને તમને પૂછાય કે એને કેવા કાવ્ય લખ્યા છે, કેવા પદો લખ્યા છે, તો પ્રેમ લક્ષણા ભક્તિના પદો લખ્યા છે. કેવા પદો લખ્યા છે, તો કે પ્રેમ લક્ષણા ભક્તિના પદો. કેટલાક એના વિખ્યાત છે કાવ્ય બોલું તો, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી, પછી જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે, એ પણ નરસિંહ મહેતાનું કાવ્ય છે, બરાબર. પછી આ વૈષ્ણવજન નરસિંહ મહેતાનું કાવ્ય છે. એવા તો ઘણા બધા કાવ્ય લખ્યા છે, ધેનું ચરાવા તુજવીન કોણ જાશે, બરાબર. એવા ઘણા બધા કાવ્ય છે એમને લખેલા છે. એવું જે કાવ્ય છે વૈષ્ણવજન નરસિંહ મહેતાનું, મેં જન્મ વિશેની એક ઘટના એવી છે નરસિંહ મહેતા વિશેની, કે જ્યારે કોઈ સારું કામ કરતું હોય ને જેનું આમ નામ થઈ જાય ને, પછી એના દુશ્મનો વધી જાય, તો એના દુશ્મનો નરસિંહ મહેતાને ફસાવવા માટે એક કૃષ્ણ ઉપર, કૃષ્ણના પેલા ઉપર હાર હતો એ ચોરી નાખે છે, એ ચોરે છે અને આરોપ એની ઉપર મૂકે છે. ત્યારે રાજા કહે છે એક કામ કર, સાબિત કર કે હાર છે એ છે તારો ચોરાઈ ગયો છે હાર, બરાબર, અને તે નથી ચોર્યો. એ સાબિત કેવી રીતના કરવાનું, તો સભા વચ્ચે આ મૂર્તિમાંથી ઈશ્વર પ્રગટ થાય ને તને હાર પહેરાવે તો હું સાબિતી માનું કે તા છે તે હાર નથી ચોર્યો અને તને ભગવાન સાક્ષાત છે. ત્યાં ભજન કરવા બેઠી જાય છે મૂર્તિની સામે, એ એમ કહે છે કાં તો અહીંયા મારું માથું ઉતરે કાં તમે પ્રગટ થાઓ, મારે ભક્તિમાં શ્રદ્ધા હશે અને ભગવાન મને પ્રસન્ન હશે તો હાર પહેરાવા આવશે. તો એ સતત ભક્તિ કરે છે, બરાબર. જેવી ઉપર તલવાર ઉગામવા જાય છે એ વખતે તે મૂર્તિમાંથી પ્રગટ થાય છે ભગવાન અને એને હાર પહેરાવે છે અને લોકો અચંબિત થઈ જાય. એવા તો ઘણું બધું કામ છે નરસિંહ મહેતા માટે છે ઈશ્વરે કરેલું છે. તો એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ કહેવાય છે આ નરસિંહ મહેતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ કહેવાય છે જે આપણે ભણવા જઈ રહ્યા છે. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત, તત્પુરુષ સમાસ થાય. કાવ્યનો પ્રકાર છે પદ અથવા ભજન. કવિનું નામ છે નરસિંહ મહેતા, એને બિરુદ મળેલું છે, આદિ કવિનું બિરુદ મળેલું છે. અને આ કાવ્ય છે એ ગાંધીજીનું પ્રિય કાવ્ય છે, બરાબર. એમનો નરસિંહ મહેતાનો જન્મ છે તળાજામાં થયો હતો, વતન છે જૂનાગઢ છે. નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. તમને પૂછે કે નરસિંહ મહેતાની કાવ્યની વિશિષ્ટતા શું છે, તો પ્રેમ લક્ષણા ભક્તિ એના કાવ્યની વિશિષ્ટતા છે, બરાબર. હવે આટલું તમારે જો ટીક કરવું હોય ને તો હું તમને 2 મિનિટ આપું છું, તમે અહીંયાથી ટીક કરી નાખો. બાજુમાં જ્યાં ટીક કરવા જેવું ન હોય તો એ વસ્તુ બાજુમાં લખી નાખો, જેથી કરીને તમને છે એ ટીક કરવામાં, લખવામાં અને વાંચવામાં કામ આવે. કરી નાખો ઝડપથી ટીક.
તમારે લખાઈ ગયું હશે, હજી એક વખત બોલી જાઉં છું. વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર પદ અથવા ભજન. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત. પછી વિષ્ણુનો ભક્ત કદાચ તમને સમાસ પૂછાય તો તત્પુરુષ સમાસ છે. પછી નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળેલું છે. નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. આ કાવ્ય ગાંધીજીનું પ્રિય કાવ્ય છે. એમનો જન્મ છે નરસિંહ મહેતાનો તળાજા થયો હતો. વતન જૂનાગઢ થયું હતું. વતન જૂનાગઢ છે. એમને કાવ્ય છે પ્રેમલક્ષણા ભક્તિના કાવ્ય લખેલા છે, બરાબર. અને હવે હું વૈષ્ણવજન કેવો હોવો જોઈએ ને એ કાવ્ય ચલાવતા પહેલાં છે હું તમને એના થોડાક લક્ષણો છે ને ઉપર છેલ્લા લખી દઉં, એટલે તમને કાવ્યનો થોડો વિગત સમજાય, બરાબર. પછી કવિ પરિચય વાંચીએ છીએ આપણે, અને પછી છે એ કાવ્યમાંથી જરૂરી વિગતો છે એ લખશું આપણે, બરાબર. હવે જોઈએ તો છે, એક તો વૈષ્ણવજનના લક્ષણો કેવા હોવા જોઈએ, વિષ્ણુનો ભક્ત કેવો હોવો જોઈએ. વિષ્ણુનો ભક્ત કેવો હોવો જોઈએ તો કે એ પરોપકાર કરે બીજાને તેની જાણ ન કરે અને અભિમાન ન કરે. પછી અસત્ય ન બોલે, બીજાના ધનને હાથ ન લગાડે, પર સ્ત્રીને માતા સમાન ગણે. પછી છે કોઈની નિંદા ન કરે, બધાને સમાન ગણે, મોહમાયાની અસર ન થાય, કામ ક્રોધથી તે પર હોય, અને જેના દર્શન કરવાથી બધા દુઃખ ભાંગી જાય, બરોબર. આવો વિષ્ણુનો ભક્ત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ તો આવા બધા લક્ષણો ધરાવતો હોવો જોઈએ. કાવ્ય ભણશું ત્યારે તો લક્ષણ ભણશું જ તે, પણ આ મેં ટૂંકમાં લક્ષણ લખી દીધા. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત કેવો હોવો જોઈએ તો પરોપકાર કરે તો બીજાને ખબર ન પડે, એટલે કે ગામ ઢંઢેરો ન પીટાવે, અને અભિમાન ન કરે, બરોબર, કે પોતે આવો પરોપકાર કર્યો છે, તેવો પરોપકાર કર્યો છે, ફલાણો પરોપકાર કર્યો છે, એવું નહીં. પછી અસત્ય ન બોલે, ખોટું ન બોલે કે ભાઈ મેં પરોપકાર કર્યો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. બીજાના ધનને બીજાનો રૂપિયો હોય ને હાથ એને છીનવવાનો પ્રયત્ન ન કરે. પછી પરસ્ત્રી હોય, બીજી સ્ત્રી હોય, બરોબર, એને માતા સમાન ગણે. કોઈની નિંદા ન કરે, કોઈ વિશે ખોટું એટલે નિંદા રસમાં એને રસ જ ન હોય, બધા એની માટે સમાન જ હોય. પછી મોહમાયા એને અસર ન કરે, બરોબર. પછી કામક્રોધ એટલે કે વાસના ન હોય, પછી ક્રોધ ન હોય, બરોબર, એ બધું પણ ન હોય. અને આ બધા લક્ષણો ધરાવતા વ્યક્તિ છે એના જો દર્શન કરવામાં આવે, એને જે છે એ દર્શન કરવામાં આવે તો તમને છે બધા દુઃખ તમારા ભાંગી જાય, બરોબર. એવો વિષ્ણુનો ભક્ત હોવો જોઈએ એનું વર્ણન અહીંયા કરેલું. જો તમારે ટૂંકમાં છે એ આ બધા શબ્દો લખવા હોય, બધા લક્ષણો લખવા હોય, 4 માર્કનો પ્રશ્ન પૂછાય કે વૈષ્ણવજનના લક્ષણો જણાવો તો આ કામ લાગે, બરોબર. સાઈડમાં ટેક્સ્ટ બુકમાં લખવા હોય તો લખી નાખો, હું તમને 2 મિનિટ આપું છું.
હું ધારું ત્યાં સુધીમાં તમારે લખાઈ ગયું હશે. હવે આપણે વૈષ્ણવજન કાવ્ય છે ત્યાં હું તમને કવિ પરિચય અને લેખક પરિચય વાંચું છું. વૈષ્ણવજન કાવ્ય છે ત્યાં કવિ પરિચય અને લેખક પરિચય વાંચું છું, કવિ પરિચય વાંચું છું અને ટીક કરવાનું આવશે ત્યાં ટીક કરાવતો જાઉં છું. એટલે થોડીક છે એ તમારે સ્ફૂર્તિ રાખજો જેથી કરીને તમારે છે કંઈ બાકી ન રહી જાય. વૈષ્ણવજન ત્યાં બાજુમાં લખી નાખો, લખાયું તો છે જ તે પણ તોય બાજુમાં લખી નાખો. પદ અને ભજન, પછી કવિનું નામ છે નરસિંહ મહેતા, કવિનું નામ છે નરસિંહ મહેતા, પછી આશરે 15મી સદીમાં થઈ ગયા ને આ બાજુમાં લખી નાખો 15મી સદીમાં થઈ ગયા છે, એ ટીક કરી નાખો. પછી એમને બિરુદ છે એ આદિકવિનું મળેલું છે, આદિકવિનું બિરુદ મળેલું છે એ ટીક કરી નાખો. બીજી લાઇનમાં છે, હું પહેલી લાઇનથી જ વાંચું છું. હવે વૈષ્ણવજન પદ અને ભજન, કવિનું નામ નરસિંહ મહેતા, આશરે 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ છે. હવે ટીક કરી નાખો, આ બે ટીક કરજો. તે જન્મ ક્યાં થયો, વતન કયું છે, કર્મભૂમિ એટલે વતન કયું છે એ ટીક કરી નાખો. પછી કોના વિશે આધારભૂત વિગતો મળતી નથી, ટીક કરી નાખો. કોના વિશે આધારભૂત વિગતો મળતી નથી, તો નરસિંહ મહેતાના વિશે. તમને એમ પ્રશ્ન પૂછાય કે તમારા અભ્યાસક્રમમાં અભ્યાસક્રમના કયા કવિ વિશે આધારભૂત વિગતો મળતી નથી, તો નરસિંહ મહેતા વિશે આધારભૂત વિગતો મળતી નથી. પછી બાજુમાં ટીક કરી નાખો, કયા કવિ તરીકે જાણીતા છે નરસિંહ મહેતા, કયા કવિ તરીકે જાણીતા છે, તો આદિકવિ તરીકે જાણીતા છે. ટીક કરી નાખો, આદિકવિ તરીકે જાણીતા છે. પછી એમની કાવ્ય રચનાઓ ટીક કરી નાખો, અથવા તમને એમ પૂછાય કે એમની આત્મચરિત્રાત્મક પદો કયા છે, એમના આત્મચરિત્રાત્મક પદો કયા છે, ટીક કરી નાખો. આત્મચરિત્રાત્મક પદો એટલે શું, કે એના જીવન વિશેને કાવ્ય બનાવ્યા હોય ને, પદ બનાવ્યા હોય ને, એ આત્મચરિત્રાત્મક પદ કહેવાય. સામરસાનો વિવાહ, બરોબર. એ પછી હાર, ઓલી મેં તમને વાર્તા કીધી એના જીવન ઉપરથી ને થતી, એની ઉપર એને પદ બનાવ્યું છે. હુંડી, બરોબર, એ આખી ઘટના બહુ મોટી છે પણ ડાયગ્રેશન, વિષયનું ડાયગ્રેશન થઈ જશે એટલા માટે હું નથી કહેતો. મામેરું અને શ્રાદ્ધ, જેવી બધી ચરિત્રાત્મક પદો છે. આત્મચરિત્રાત્મક એટલે પોતાના જીવનમાં જે ઘટના બની એની ઉપરથી પદ બનાવ્યા છે. પછી એમના એમની કઈ બાબત ઓળખાય છે, બસ આમાં ટીક કરાવતા રહી ગયું છે. એની પ્રભાત્યા ઓળખાય છે. શું ઓળખાય છે, પ્રભાત્યા ઓળખાય છે, બરોબર. પ્રભાત્યા એટલે સવારના પહેલા બહુ ગાવામાં આવતા પ્રભાત્યા. અને પ્રભાત્યા યાદ રાખજો, ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાત્યા ખાસ ઓળખાય, ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાત્યા ખાસ ઓળખાય છે. ટીક કરી નાખજો, લખી નાખજો. એટલે આત્મચરિત્રાત્મક, સામરસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ, અને પછી એમને શું ઓળખાય છે, તો પ્રભાત્યા. અને કયા છંદમાં લખાયેલા પ્રભાત્યા ઓળખાય છે, તો કે ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાત્યા ઓળખાય છે. પછી ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણ લીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. હવે ટીક કરી નાખો, એમના પદોમાં શું જોવા મળે છે, તો કે ઉપનિષદ વાણીનું ભાષાબળ. અંડરલાઈન કરી નાખજો, એમના પદમાં શું જોવા મળે છે, ઉપનિષદ વાણીનું ભાષાબળ. હવે પછીનો પેરેગ્રાફ વાંચું છું. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને ઓઠે વસેલા છે. તમે વિચારો, 15મી સદીમાં થઈ ગયા હતા અને હજી બીજા 500 વર્ષ નીકળી ગયા, તો એના પદો યાદ છે બધાને. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું, મેં અહીંયા લખી દીધું હતું. ગાંધીજીનું પ્રિય પદ કયું, તો વૈષ્ણવજન.
એક કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું છે. હમણાં જુદા જુદા દેશોના લોકોએ છે એ ગીત ગાઈને એને છે ખૂબ પ્રખ્યાત કરેલું હતું. આ પદમાં વૈષ્ણવજન એટલે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ સજ્જન પણ કહીએ, અને વિષ્ણુનો ભક્ત પણ કહેવાય, ભગવાનનો માણસ પણ કહેવાય, અને સજ્જન પણ કહેવાય. પછી એમને એના લક્ષણો બતાવવામાં આવ્યા છે, જે બીજાનું કયા કયા લક્ષણો છે મેં લખી દીધા. બીજાનું દુઃખ દર્દ જાણે, એને દૂર કરે તોય મનમાં અભિમાન ન કરે, પછી નિંદામાં એને રસ જ નથી, બધાને સમાન ગણે છે, પછી છે અસત્ય નથી બોલતો, પર સ્ત્રીને માતા સમાન ગણે છે. બરાબર, આ બધા લક્ષણો જ આવશે જો હું વાંચું છું. બીજાના દુઃખ દર્દને જાણે છે, કોઈની ઉપર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન રાખતો નથી, બધાને માન આપે છે, કોઈની નિંદા કરતો નથી, મન વચન કર્મથી શુદ્ધ હોય છે, બધા તરફ સંભાવ રાખે છે, પર સ્ત્રીને માતા સમાન જોવે છે, અસત્ય બોલતો નથી, બીજાના ધનને હાથ પણ લગાડતો નથી, મોહ માયા એનો ત્યાગ કર્યો છે, મનમાં વૈરાગ્ય છે. આ બધા એના લક્ષણો છે. લોભ કપટથી પણ દૂર છે, એ બધા એના લક્ષણો છે. અને આવા બધા એના દર્શન કરો, આના દર્શન કરો તો 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. બરોબર, હવે હું તમને આ કાવ્યમાંથી એક ટીક કરી નાખો, કાવ્ય પૂરું થાય ને પછી એમ લખેલું છે આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે. વૈષ્ણવ તમને પૂછે કે વૈષ્ણવજન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. ટીક કરી નાખો, વૈષ્ણવજન કાવ્ય નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલું છે. હવે બીજી વાત કે હું તમને હવે થોડાક પ્રશ્નો હોમવર્કમાં લખાવું છું કાવ્ય પરિચયના. બરોબર, એ તમે તમારી બુકમાં ઉતારી લેજો. 200 પેજની બુક બનાવવાની છે, 100 પેજનો વ્યાકરણનો ભાગ રાખવાનો છે, અને 100 પેજમાં હું જે એક એક માર્કના પ્રશ્નો લખાવું છું, વ્યાકરણ લખાવું છું, એમાં લખી નાખવું. વ્યાકરણ કે મીન્સ કે સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, નહીં બધું. બરાબર, તો હોમવર્ક તમારા ક્લાસ ટીચરને ફોટા પાડીને બતાવી દેજો, અને બાકી તમારી બુકમાં છે આ સાચવીને રાખજો, કારણ કે કોઈ તમારે મટીરિયલને એવું લેવું ન પડે એટલા માટે. તો પહેલો પ્રશ્ન લખો, વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર જણાવો. વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન, વૈષ્ણવજન કાવ્યના કવિનું નામ, વૈષ્ણવજન કાવ્યના કવિનું નામ અને ઉપનામ જણાવો. વૈષ્ણવજન કાવ્યના કવિનું નામ અને ઉપનામ જણાવો. પછી વૈષ્ણવજન કાવ્યના કવિની જન્મભૂમિ અને કર્મભૂમિ જણાવો. વૈષ્ણવજન કાવ્યના કવિની જન્મભૂમિ અને કર્મભૂમિ જણાવો. પછી આ કાવ્યના કવિ આશરે કઈ સદીમાં થઈ ગયા. આ કાવ્યના કવિ આશરે કઈ સદીમાં થઈ ગયા. પછી પછી આપણા અભ્યાસક્રમના કયા કવિ વિશે, આપણા અભ્યાસક્રમના કયા કવિ વિશે આધારભૂત વિગતો મળતી નથી. આપણા અભ્યાસક્રમના કયા કવિ વિશે આધારભૂત વિગતો મળતી નથી. પછી આ કાવ્યના કવિની આત્મચરિત્રાત્મક કાવ્ય રચના જણાવો. પછી નરસિંહ મહેતાનું
શું વખણાય છે, નરસિંહ મહેતાનું શું વખણાય છે અને તે કયા છંદમાં લખાયેલું છે અને તે કયા છંદમાં લખાયેલું છે પછી નરસિંહ મહેતાના પદોમાં શું જોવા મળે છે, નરસિંહ મહેતાના પદોમાં શું જોવા મળે છે પછી ઉત્તમ ઉર્મી કવિ કોણ છે, ઉત્તમ ઉર્મી કવિ કોણ છે પછી કયું કાવ્ય ગાંધીજીનું પ્રિય કાવ્ય છે, કયું કાવ્ય ગાંધીજીનું પ્રિય કાવ્ય છે પછી આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તમારું વૈષ્ણવજન કાવ્ય અહીંયા પૂરું નથી થતું, મેં ત્રણ કામ અહીંયા કર્યા છે, પહેલો તો કવિ પરિચય તમને કરાવી દીધો કે જેમાં ટીક કરાવવાનું હતું એ બધું મેં ટીક પણ કરાવી દીધું છે, બીજું કાવ્ય પરિચય પણ કરાવ્યો એમાં પણ ટીક કરાવવાનું હતું એ બધું કરાવી દીધું છે, ત્રીજું વૈષ્ણવજનના લક્ષણો પણ જણાવ્યા એ પણ અહીંયા લખાઈ ગયું છે, ચોથું કે તમારે 200 પેજની બુક બનાવવાની છે, આમાં એક ભાગમાં 200 પેજની બુકમાં એક ભાગમાં હું એક બે વાક્યના પ્રશ્નો જે લખાવું છું એ બધા લખી નાખવાના છે અને બીજા ભાગમાં છે એ તમારે વ્યાકરણ લખવાનું છે, વ્યાકરણના એકાદ બે ટોપિક કરાવેલા છે તો એ ટોપિક તમારે લખવાના છે, તો અહીંયા વૈષ્ણવજન કાવ્યનો પહેલો ભાગ પૂરો થાય છે, હવે કાવ્ય એમાં વ્યાકરણની બધું લખાવવાનું ટીક કરાવવાનું છે હું તમને કરાવી દઈશ, થેન્ક યુ વેરી મચ.